હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ટુ દરેક બ્રાન્ચની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે. બંને સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન જે કોમન આવે છે, એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો, એનો પાર્ટ નંબર 1 મેં ઓલરેડી અપલોડ કરી ચૂક્યો છું, જેની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની ફોર્મ્યુલાસ છે એની આપણે ચર્ચા કરી હતી. અને એ વખતે પણ મેં તમને કરાવી તૈયારી કરવા માટે કહ્યું હતું કે જ્યાં સુધી તમને આ ફોર્મ્યુલાસ નહીં આવડે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ થવાનો છે. તો આઈ હોપ કે દરેક સ્ટુડન્ટ્સને આ ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ હશે. જે જે સ્ટુડન્ટને ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ છે એ ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં રિપ્લાય આપશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે જેની અંદર આપણે સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. સેમિસ્ટર ટુની કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી છે એ દરેક વિદ્યાર્થી એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. તમે ઓલરેડી જોઈન છો તો જોઈન જવાની જરૂર નથી, પણ નથી તો તમે જોઈન થઈ જશો, તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ફોર્મ્યુલા બેઝ મોસ્ટ એક્ઝામ્પલ. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે વિદ્યાર્થી મિત્રો કે આપણું સેમિસ્ટર ટુના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કોર્સની અંદર મોસ્ટ આઈએમપી વિડીયોઝ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, એક્ઝામ્પલ, જીટીયુસ પેપર, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ જોઈન થઈ જશો અને ફટાફટ કોર્સ તૈયારી સ્ટાર્ટ કરી દેશો. હવે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોઝની અંદર કે મોસ્ટ આઈએમપી જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અહીંયા ચર્ચા કરવાના છે. તો વન બાય વન એક્ઝામ્પલ આપણે અહીંયા ગણતા જઈશું. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપવામાં આવ્યું છે, સમજી લો, જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તો અહીંયા જે એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન આપ્યું છે. ઇન્ટિગ્રેશનને કીધું છે મને કે અહીંયા ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, તો ઇન્ટિગ્રેશનને આપણે આઈ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે આપ્યું છે એ લઈ લઈએ, ઇન્ટિગ્રેશન 4x³ - 1/x + sin x, ઓકે, માઇનસ ઇ રેઝ ટુ ઇ એક્સ. ઓકે, આ એની મને કિંમત આપી છે ઇન્ટુ dx. ઓકે, હવે આ જે કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો દરેકનું અહીંયા પ્લસ છે, વચ્ચે માઇનસ છે. હવે વિકલનની વાત કરીએ તો વિકલનમાં આપણે ક્યારે પ્લસ માઇનસની અલગ ફોર્મ્યુલા હતી, યુ ઇન્ટુ વીની ફોર્મ્યુલા હતી, યાદ છે? યુ પ્લસ વીની ફોર્મ્યુલા હતી, યુ માઇનસ વીની ફોર્મ્યુલા હતી, યુ ઇન્ટુ વી હતી, યુ અપોન વીની ફોર્મ્યુલા હતી, આ બધી જ ફોર્મ્યુલાઓ ત્યાં અવેલેબલ હતી. જ્યારે અહીંયા આ બધી ફોર્મ્યુલાઓ અવેલેબલ છે ને, તો સેપરેટલી આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, એટલે કે સંકલન કરવાનું છે સેપરેટલી, દરેકનું સેપરેટલી આપણે ઇન્ટિગ્રેશન કરશું. બીજું ખાસ એ નિયમ યાદ રાખીશું કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણને ફોર્મ્યુલાસ ક્લિયર દેખાય ત્યાં સુધી આપણે એનું સિમ્પ્લિફિકેશન આપીશું. ઓકે, સિમ્પ્લિફિકેશન આપ્યા પછી જ્યારે પણ આપણા જોડે ફોર્મ્યુલાસ છે તો ફોર્મ્યુલાસનું ડાયરેક્ટ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. તો થોડું અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે, એ ખાસ ધ્યાન રાખજો. તો ફર્સ્ટ અહીંયા મને જે આપ્યું છે એની આપણે વાત કરી લઈએ, તો ફર્સ્ટ અહીંયા જે આપ્યું છે લઈ લઈએ. ચલો, અહીંયા ઇન્ટિગ્રેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 4x³ છે, તો હું આને 4 બાર લઈ લઉં. ઇન્ટિગ્રેશન x³ ઇન્ટુ ડીએક્સ લખી શકાય. ઓકે, ઇન્ટિગ્રેશન x³ ઇન્ટુ ડીએક્સ લખી શકાશે, ક્લિયર? પછી માઇનસ 1/x પ્લસ, સોરી, માઇનસ એમની રહેશે. હવે 1/x નું ઇન્ટિગ્રેશન આપણે થઈ જશે, એટલે 1/x ઇન્ટુ ડીએક્સ. ઓકે, પછી પ્લસ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ, ક્લિયર? ઓકે, અને માઇનસ ઇન્ટિગ્રેશન ઇ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ થઈ ગયું આટલું. ઓકે, હવે સમજી લો કે I ઇઝ ઇક્વલ ટુ 4 કોન્સ્ટન્ટ છે, એક્સની 3 પાવર, એક્સનો પાવર એટલે શું થઈ જશે, એક્સનો એન પાવર. ચલો, એક્સનો એન પાવરનું શું થાય, એક્સનો એન પાવર હોય તો એક્સનો એન પાવરનું શું થશે, યાદ છે? એક્સ રેસ ટુ એન. એક્સ રેસ ટુ એનનું શું થશે, એક્સ રેસ ટુ એન શું થશે, એક્સ એન પ્લસ 1/n+1, ફોર્મ્યુલા યાદ છે? તો અહીંયા શું થશે, ઇન્ટિગ્રેશન એક્સની 3 પાવર છે તો અહીંયા થઈ જશે એક્સનો 3+1/3+1 થઈ જશે. ઓકે, માઇનસ એમની 1/x, 1/xનું થઈ જશે લોગ બ્રેકેટમાં માનાંકમાં એક્સ. ઓકે, પ્લસ સાઇનનું શું થશે, સાઇનનું
વિકલન સાઇન નું કોસ થાય પણ ઇન્ટીગ્રેશન સાઇન નું માઇનસ કોસ એક્સ થાય, તો શું થશે? માઇનસ કોસ એક્સ માઇનસ ઇ રેસ ટુ એક્સ નું ઇ રેસ ટુ એક્સ અને પ્લસ સી. દરેકમાં કોન્સ્ટન્ટ સી આપણે મૂકતા હોઈએ છીએ. ઓકે, ચલો અહીંયા શું થશે? હવે અહીંયા સમજી લઈએ, તો અહીંયા શું થશે સમજી લો. ઓકે, હવે અહીંયા શું થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ રેસ ટુ ફોર અપોન ફોર માઇનસ લોગ માનાંકમાં એક્સ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે માઇનસ કોસ એક્સ માઇનસ ઇ રેસ ટુ એક્સ પ્લસ સી. આ મારો આન્સર થઈ જશે. ઓકે, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતની જ ધ્યાન રાખવાનું છે. સેપરેટલી આપણે દરેકનું અલગથી ઇન્ટિગ્રેશન કરવાના છીએ, તો ખાસ એ ચર્ચા મગજમાં ધ્યાન રાખવાની છે. ઓકે, જ્યાં સુધી ક્લિયર કટ મને નહીં મળે ત્યાં સુધી હું ઇન્ટિગ્રેશન નહીં કરું. ઓકે, તો જ્યાં સુધી મને પરફેક્ટલી ફોર્મ્યુલા નહીં મળે, અહીંયા હજી ફોર ફોર કટ કરવા હોય તો કરી શકો છો, એટલે તમે આને સિમ્પ્લિફિકેશન આપવું હોય આપી શકો. તો અહીંયા હજી હું આ ફોર ફોર કટ કરી શકું છું, તો એક્સ રેસ ટુ ફોર માઇનસ લોગ માનાંકમાં એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ ઇ રેસ ટુ એક્સ પ્લસ સી, આ મારી વેલ્યુ આવી જશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી મને અહીંયા આપી દીધો છે, અહીંયા મને આપ્યો છે આઈ ઇઝ ઇક્વલ ટુ આપી દીધો છે. ચલો આઈ ઇઝ ઇક્વલ ટુ મને આપ્યો છે ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં ફાઈવ એક્સ ક્યુબ માઇનસ વન અપોન એક્સ પ્લસ કોસ એક્સ આપ્યો છે માઇનસ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સની આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે સિમ્પલ આગળના જેવું જ છે, એટલે ફર્સ્ટ હું અહીંયા આઈ લઈ લઉં છું. ઓકે, ફાઈવ કોન્સ્ટન્ટ બાર આવી જશે, ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ માઇનસ વન અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. સેપરેટલી બધાને આપણે ઇન્ટુ ડીએક્સ થઈ ગયું. ઓકે, ચલો આઈ ઇઝ ઇક્વલ ટુ એમની ફાઈવ એમની એક્સ ક્યુબનું શું થશે? એક્સ રેસ ટુ ફોર અપોન ફોર માઇનસ એમની લોગ માનાંકમાં એક્સ. ઓકે, પ્લસ કોસનું સાઇન એક્સ કોસનું સાઇન એક્સ અને માઇનસ ઇ રેસ ટુ એક્સ પ્લસ સી. ઓકે, તો આ થઈ ગયો મારો આન્સર. ક્લિયર? અહીંયા કંઈ કોમન નીકળતું તો કાઢી શકો છો, બાકી કોઈ કોમન નીકળતું નથી તો આ મારો આન્સર થઈ ગયો. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી અહીંયા મને આપવામાં આવ્યો છે ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન આઈ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 2x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 11 અપોન એક્સ. હવે જો ડિફરન્સિએશન હોત વિદ્યાર્થી મિત્રો, જો ડિફરન્સિએશન હોત તો હું અહીંયા યુ અપોન વીની ફોર્મ્યુલા લગાવું, પણ અહીંયા તો યુ અપોન વીની એવી કોઈ ફોર્મ્યુલા જ નથી આપણા જોડે. તો અહીંયા શું કરીશું? તો મેં પહેલા જ તમને કહ્યું કે આપણે ત્યાં સુધી સેપરેટલી એનું અહીંયા સિમ્પ્લિફિકેશન આપી દઈશું જ્યાં સુધી આપણા જોડે ફોર્મ્યુલા ના આવે ત્યાં સુધી. તો પહેલા સેપરેટલી અહીંયા શું કરી શકીએ છીએ? અહીંયા એક્સ કોમનમાં છે તો હું બધાને એક્સ કોમન કરી દઉં. ઓકે, ચલો અહીંયા આપણે એનું સિમ્પ્લિફિકેશન આઈ ઇઝ ઇક્વલ ટુ આપવાનું ટ્રાય કરીએ તો શું થશે? ઇન્ટિગ્રેશન એમની બ્રેકેટમાં ટુ એક્સ સ્ક્વેર અપોન એક્સ માઇનસ થ્રી એક્સ અપોન એક્સ માઇનસ ઇલેવન અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ થઈ જશે. થઈ ગયું આટલું? ઓકે, હવે જો અહીંયા હું શું કરું છું ધ્યાન રાખજો, અહીંયા શું કરું છું કે અહીંયા આપણે શું થશે, અહીંયા આઈ થઈ ગયો. ચલો હવે સેપરેટલી આપણે આઈ આપી દીધો છે એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી એક્સ સ્ક્વેર એક્સ નીકળી જશે એટલે વધ્યું શું? ટુ એક્સ વધ્યું અહીંયા માઇનસ, અહીંયાથી એક્સ એક્સ નીકળી જશે એટલે થ્રી વધ્યું. ઓકે, અને માઇનસ ઇલેવન અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે બધાનું સેપરેટલી કરી દઈએ તો અહીંયા આઈ એમની થઈ જશે ઇન્ટિગ્રેશન ટુ કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે એક્સ ઇન્ટુ ડીએક્સ થઈ જશે. ઓકે, માઇનસ એમની વા થ્રી બહાર નીકળે તો વન વધશે, વન ઇન્ટુ ડીએક્સ વધે ને મિત્રો, વન ઇન્ટુ ડીએક્સ વધે કે ના વધે? ઓકે, તો વન ઇન્ટુ ડીએક્સ થઈ ગયું, વચ્ચે માઇનસ. ચલો ઇલેવન બહાર નીકળી જશે તો વધ્યું શું? વન અપોન એક્સ વધશે ઇન્ટુ ડીએક્સ. ક્લિયર થઈ ગયું આટલું? ચલો અહીંયા શું થશે? હવે અહીંયા સમજી લો કે અહીંયા શું થશે, આઈ એમની અહીંયા ટુ એમની એક્સ નું શું થશે? એક્સ સ્ક્વેર અપોન ટુ, એક્સ સ્ક્વેર અપોન ટુ થવાનું છે. માઇનસ એમની થ્રી એમની એક્સ નું શું થઈ જશે? વન નું શું થઈ જશે? એક્સ. વન નું ઇન્ટિગ્રેશન શું થાય?
1 નું ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx યાદ છે, એનું ઇન્ટિગ્રેશન થાય x થાય. ઓકે ચલો અહીંયા માઇનસ m નું 11 m ની 1 upon x નું log x plus c. ઓકે તો અહીંયા મારો આન્સર તૈયાર થઈ જશે, I is equal to 2 કટ થઈ જશે એટલે x square minus 3x minus 11 log માનાંકમાં x plus c, આ મારો આન્સર રેડી. ઓકે ક્લિયર આવશે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ આ ધ્યાન રાખવાનું છે, એકવાર ચેક કરી લો જો અહીંયા ઓકે જોઈ લો. કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો કોમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો. આઈડિયા ના આવે તો એકવાર રિવિઝન કરી લેશો, રિવાઇઝ કરશો વિડીયો અને ચેક કરી લેશો જેથી તમને ક્લિયર થઈ જશે. ઓકે ચલો એ જ ટાઈપનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ મને અહીંયા આપવામાં આવે છે, સેમ ટુ સેમ એ ટાઈપનો છે પણ અહીંયા હોલ સ્ક્વેર છે, એટલે પહેલા જ મગજમાં બેસવું જોઈએ કે હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા આવરવી જોઈએ. હવે હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા થોડી આપણે અહીંયા સમજી લઈએ. હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા શું છે ભાઈ? એ માઇનસ બી નો હોલ સ્ક્વેર હોય તો એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર છે. એ જ પ્રમાણે a પ્લસ બી નો હોલ સ્ક્વેર હોય તો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર છે. ઓકે આ ફોર્મ્યુલાઓ છે મારી. તો અહીંયા શું થશે, અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે મને આપવામાં આવ્યું છે એ શું આપ્યું છે? અહીંયા એ સમજી લો કે i આપ્યો છે. ચલો i આપી દીધો છે, i શું આપ્યો છે ચેક કરી લઈએ. તો અહીંયા i મને આપવામાં આવ્યો છે, I is equal to integration x plus 1 upon x નો whole square into dx. ચલો આને હું a કહી દઉં, આને હું શું કહું છું, આને શું કહું છું a કહી દઉં છું. આ જે આપ્યો છે એને હું a કહી દઉં છું. આ a થઈ ગયો, આ મારો b થઈ ગયો. તો a માઇનસ b ના હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા યુઝ થઈ જશે. ઓકે ચલો એ ફોર્મ્યુલા યુઝ કરીએ પહેલા તો શું થઈ જશે, I is equal to integration m ની x નો સ્ક્વેર પ્લસ 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો હોલ સ્ક્વેર ઇન્ટુ dx. ફોર્મ્યુલા લાગી ગઈ. ઓકે ચલો I ઇઝ ઇક્વલ ટુ શું થશે, અહીંયા ઇન્ટિગ્રેશન x સ્ક્વેર એમ ની રહેશે, અહીંયાથી x x કટ થઈ જશે એટલે પ્લસ 2 પ્લસ 1 અપોન x સ્ક્વેર ઇન્ટુ dx. ઓકે હવે જો x સ્ક્વેર નું ડિફરન્શિએશન થઈ જાય, સોરી ઇન્ટિગ્રેશન થઈ જશે, યસ 2 નું ઇન્ટિગ્રેશન, 2 બહાર આવી જશે, 1 નું થઈ જશે, પણ 1 અપોન x સ્ક્વેર છે, એનું 1 અપોન x હોત તો log x થાત, 1 અપોન x હોત તો શું થાત, 1 અપોન x હોત તો log x થાત, પણ અહીંયા શું છે, 1 અપોન x સ્ક્વેર છે. તો 1 અપોન x સ્ક્વેર હશે તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? યસ શું કરીશું, x સ્ક્વેર ને હું ઉપર લઈ જઈશ, એટલે પહેલા હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરી દઉં છું. સમજી લો ફર્સ્ટ હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરીએ આપણે. ચલો અહીંયા શું થશે, અહીંયા જે પદ આપેલું છે આપણે આને રિપ્રેઝન્ટ કરીએ આ રીતના લખીએ, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર પ્લસ 2 પ્લસ x માઇનસ 2 પાવર લખાશે ઉપર લઈ જાઓ એટલે યસ. ઓકે ઇન્ટુ dx હવે ઇન્ટિગ્રેશન થઈ જશે. ચલો ઇન્ટિગ્રેશન શું થશે, x સ્ક્વેર ઇન્ટુ dx પ્લસ 2 કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે 1 ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન x રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ dx થઈ ગયું આટલું. ઓકે ચલો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ, I ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર નું x ક્યુબ અપોન 3 પ્લસ 2m ની x નું 1 નું x થઈ જશે, અહીંયા શું થશે પ્લસ x સ્ક્વેર પ્લસ 1 એડ થશે માઇનસ 2 પ્લસ 1 પ્લસ c. ઓકે આટલું થઈ ગયું. હવે હું અહીંયા શું કરીશ, I is equal to x cube upon 3 plus 2x plus minus 2 માંથી 1 જશે તો x minus 1 upon minus 1 વધશે. ઓકે પ્લસ c આટલો પણ આન્સર કહી શકાય પણ હજી આપણે આને સિમ્પ્લિફિકેશન આપવું છે. તો x cube upon 3 plus 2x minus x minus 1 થઈ જશે કઈ રીતના, આ minus 1 આ minus minus plus minus minus થઈ જશે પ્લસ c. અને લાસ્ટ હજી આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો x ક્યુબ અપોન 3 પ્લસ 2x માઇનસ 1 અપોન x પ્લસ c. માઇનસ પાવર છે હું નીચે લાવી દઈશ એટલે પ્લસ પાવર થઈ જશે. તો આ મારો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે એની ડાઉટ
તો આ રીતના તમે તૈયારી કરી શકો છો. બેસ્ટ એક્ઝામ્પલો છે જે પૂછાતા હોય છે, પ્રેક્ટિસ કરશો તો આવડશે, બાકી નહીં આવડે વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો એક તો ફોર્મ્યુલાઝ કમ્પ્લીટ આવડવી જોઈએ, એના પછી સેકન્ડ ટર્મ છે કે તમને રીત એની યાદ હોવી જોઈએ આ વસ્તુ, અને પ્રેક્ટિસ કરેલી હશે તો આવડશે, બાકી નહીં આવડે. ઓકે ચલો નેક્સ્ટ. એના પછી સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસેક એક્સ કીધું છે. હવે સમજી લો કે અહીંયા જે સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ કીધું છે તો એની ફોર્મ્યુલાઓ જ યાદ રાખવાની છે. આ બધી જ ફોર્મ્યુલાઓ જ્યાં સુધી આપણી તૈયારી નહીં હોય ત્યાં સુધી આપણને આવડવાના ચાન્સીસ ઓછા છે. હવે અહીંયા આ જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ. ચલો અહીંયા મને આઈ ઇઝ ઇક્વલ ટુ આપી દીધો છે, આઈ ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે ઇન્ટીગ્રેશન બ્રેકેટમાં સેક્સ સ્ક્વેર એક્સ અપોન કોસેક એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે સેક્સ સ્ક્વેર એક્સની ફોર્મ્યુલા મારા જોડે છે, કોસેક એક્સની ફોર્મ્યુલા છે, પણ સેક્સ સ્ક્વેર એક્સ અપોન કોસેક એક્સની ફોર્મ્યુલા નથી. તો પહેલાં મારે બેઝિક એને ફોર્મેટમાં લાવવું પડશે. ઓકે તો અહીંયા હું શું કરીશ, સિમ્પ્લિફિકેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ છે એટલે આપણે એને શું કરી દઈએ છે કે વન અપોન અહીંયા બ્રેકેટમાં વન અપોન કોસેક સ્ક્વેર એક્સ લખાશે. લખાય ને ભાઈ, સેક્સ સ્ક્વેર એક્સ હોય તો વન અપોન કોસેક સ્ક્વેર એક્સ લખાય કે ના લખાય? લખાય. ઓકે ચલો યાદ છે ને. ઓકે હવે અહીંયા આને અહીંયા હું આને આ રીતે લખી શકું, વન અપોન કોસેક સ્ક્વેર એક્સ લખી શકું ઇન્ટુ ડીએક્સ. ચલો આટલું થઈ ગયું, હું ઇન્ટીગ્રેશન નથી કરતો, ફક્ત સિમ્પ્લિફિકેશન આપું છું. ચલો અહીંયા શું થશે, વન અપોન કોસેક સ્ક્વેર એક્સ તો છે જ એમની, વન અપોન કોસેક્સ ને શું કહેવાય, સાઇન એક્સ કહેવાશે ઇન્ટુ ડીએક્સ લખાય. વન અપોન કોસેક એક્સ તો સાઇન એક્સ થઈ ગયું. ઓકે આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન સાઇન એક્સ અપોન કોસેક સ્ક્વેર એક્સ થઈ ગયું આટલું ઇન્ટુ ડીએક્સ. ઓકે ક્લિયર. હવે જો અહીંયા આપણે શું કરીએ છીએ, સમજી લો કે અહીંયા જે આપ્યું છે સાઇન એક્સ છે એને આપણે થોડું બંનેને સેપરેટલી આપી દઈએ. ઓકે ચલો બંનેને સેપરેટલી આપી દઈએ. અહીંયા શું થાય છે તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન હું આને એટલા રિપ્રેઝન્ટ કરી શકું, સાઇન એક્સ અપોન કોસ એક્સ ગુણ્યા કોસ એક્સ લખાય ને ઇન્ટુ ડીએક્સ. તમને સમજવા માટે હું સેપરેટલી કરું છું. ચલો સાઇન એક્સ અપોન કોસ એક્સ ને શું કહેવાશે, યસ સાઇન એક્સ અપોન કોસ એક્સ ને શું કહેવાશે, ટેન એક્સ કહેવાશે. અહીંયા ટેન એક્સ થઈ ગયું, ટેન એક્સ થઈ ગયું ક્રોસ વન અપોન શું વધ્યું, કોસ એક્સ. હજી સુધી મેં ઇન્ટીગ્રેશન નથી કર્યું વિદ્યાર્થી મિત્રો, મેં હજી સુધી ઇન્ટીગ્રેશન કર્યું નથી. ઓકે ચલો હવે શું થઈ જશે અહીંયા સમજી લો, ચલો અહીંયા શું કરીએ છે, હવે અહીંયા શું થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ટેન એક્સ તો છે જ, ટેન એક્સ તો છે જ, વન અપોન કોસ ને શું કહેવાય, સેક એક્સ ઇન્ટુ સેક એક્સ બ્રેકેટમાં ડીએક્સ થઈ ગયું આટલું. ઓકે આઈડિયા આવી, જો વન અપોન કોસ ને શું કહેવાય, સેક, તો ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ. હવે આપણા જોડે ફોર્મ્યુલા છે ઇન્ટીગ્રેશન ટેન એક્સ સેક એક્સ, ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ, પાછું તમને કન્ફ્યુઝન થશે. આને હું આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો આ લખાશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. ચલો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ની ફોર્મ્યુલા શું થાય, કોની ફોર્મ્યુલા છે, ઇન્ટીગ્રેશન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ એટલે શું કહેવાશે, સેક એક્સ. તો આન્સર આવશે મારો આઈ ઇઝ ઇક્વલ ટુ સેક એક્સ પ્લસ સી. ઓકે ક્લિયર. તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં સુધી તમે પરફેક્ટલી તૈયારી નહીં કરો ત્યાં સુધી પ્રોબ્લેમ થવાની શક્યતા રહેશે. ઓકે ક્લિયર. ચલો એની ડાઉટ, આની અંદર કોઈ ડાઉટ છે? ઓકે ચલો આવડશે. તો આ બધા જ એક્ઝામ્પલ પરફેક્ટલી તૈયાર કરવાના છે, ફોર્મ્યુલાઓ જ્યાં સુધી તૈયાર નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ થવાની પોસિબિલિટી રહેશે. ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે મને, નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે 2x પ્લસ 3 સાઈન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ આપ્યો છે. ચલો ફર્સ્ટ અહીંયા જે આપ્યો છે આપણે લઈ લઈએ, I ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે, ઇન્ટીગ્રેશન 2 પ્લસ 3 સાઈન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ આપ્યું છે ઇન્ટુ ડીએક્સ. ઓકે હવે અહીંયા નીચે કોસ સ્ક્વેર એક્સ છે, બંનેને સેપરેટલી કરી દઈએ આપણે. ઓકે ચલો આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે, અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ
I is equal to શું થશે ઇન્ટિગ્રેશન હું આને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકું 2 upon cos square x plus 3 upon 3 sin x upon cos square x લખી શકાશે ઓકે into dx બંને ને cos square x સેપરેટલી કરી દીધા ઓકે ચલો અહીંયા I is equal to શું થશે 2 upon 1 અહીંયા યાદ છે 1 upon શું થાય 1 upon cos x 1 upon cos x ને શું કહેવાશે 1 upon cos હોય 1 upon sin એ cos x 1 upon cos ને શું કહેવાશે sec square x કહેવાશે sec square x કહેવાશે ઓકે તો ચલો અહીંયા શું લખાશે 2 sec square x લખાશે 2 sec square x થઈ ગયું ઓકે ચલો પ્લસ અહીંયા 3 એમ નિમ છે અહીંયા sin x upon cos x ગુણ્યા cos x લખાશે ઓકે into dx into dx ચલો I is equal to 2 sec square x plus ચલો sin upon cos ને શું લખાશે tan x અને 1 upon cos ને શું લખાય sec x into dx થઈ ગયું આટલું હવે જો ઇન્ટિગ્રેશન માં આપણે આ રીતના લખી શકીએ ઇન્ટિગ્રેશન જે આપ્યું છે એના આપણે આ રીતના લખી શકીએ શું આપ્યું છે I is equal to ચલો I is equal to શું આપ્યું છે મને I is equal to શું છે ઇન્ટિગ 2 કોન્સ્ટન્ટ બહાર લઈ લઉં ચલો 2 કોન્સ્ટન્ટ બહાર લઈ લઈએ એટલે 2 કોન્સ્ટન્ટ બહાર આવી જશે અહીંયાથી તો sec square x into dx પ્લસ 3 કોન્સ્ટન્ટ બહાર લઈ લઈશ એટલે આને હું આ રીતે લખી શકું sec x into tan x into dx ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો sec square x બરાબર ફોર્મ્યુલા શું થાય sec square x એટલે શું થાય યસ વેરી ગુડ શું થશે sec square યાદ છે sec square x એટલે શું થશે tan x શું થશે tan x તો અહીંયા I is equal to 2 tan x plus 3 sec x into tan x આપણે આગળ જ જોઈ sec x into tan x હતું તો શું થતું હતું sec x into tan x ની ફોર્મ્યુલા શું થશે sec x plus c તો આ બધી જ ફોર્મ્યુલાઓ યાદ હશે તો જ વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલ ગણી શકશો બાકી એક્ઝામ્પલ નહીં ગણી શકો એ મારી ગેરંટી છે એના માટે પરફેક્ટલી તમારે શું કરવું પડશે એક્ઝામ્પલ ગણવા માટે વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે તો આ બધી જ ફોર્મ્યુલાઓ પરફેક્ટલી કરી લેવાની છે એક પણ ફોર્મ્યુલા બાકી ના રહેવી જોઈએ આના પછીના વિડીયોમાં આપણે હજી બધા ઘણા બધા એક્ઝામ્પલ ફોર્મ્યુલા બેઝના બાકી છે એ ફોર્મ્યુલા બેઝના એક્ઝામ્પલ આગળ કન્ટિન્યુ કરીશું ત્યાં સુધી આ પરફેક્ટલી કરી લેશો અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા પરફેક્ટલી થઈ જવી જોઈએ બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ આ બધી જ પીડીએફ હું તમને શેર કરી આપીશ વોટ્સઅપ ગ્રુપની અંદર તો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને હજી તમે અમારા કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આ વિડિયો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા સેકન્ડ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રોનો છે એટલો ડીડીસીટીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટેનો છે તો ફટાફટ એ વિદ્યાર્થી મિત્રો પણ તૈયારીમાં લાગી જશે અને આ વિદ્યાર્થી મિત્રો બીજું ખાસ કે જે ઇન્ટિગ્રેશન માટેની જેટલા પણ વિડીયોઝ જેટલી પણ રીતે ઇમ્પોર્ટન્ટ છે બધા જ વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દઈશું આગળના વર્ષના પણ અપલોડ કરેલા છે એ પણ કામના છે આ પણ વિડીયો કામના છે તો બધા જ વિડીયો ફટાફટ જોઈ લેશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત